डुमस रोड पर ड्रग्स पेडलर सलमान जवेरी पास थी मिलेला 1 करोड़ एमडी ड्रग्स मामले मुंबई थी वधु एक ने पकड़वामां सफलता मिली छे। जो कि आ बाबते क्राइम ब्रांचना ऑफिसरोए सत्तावार समर्थन आप्युं न हतुं। बीजी तरफ डीसीपी रविवारे सवारे आदिलना मित्र अने पार्टीओमां सामेल होय एवा वेसुना मोटा गजना वेपारी शैलेश हितेश कपिल अने सिटी लाइटनो मिनालनी पूछपरछ करी हती, जेमां मिनाल पासेथी केटलीक चौंकावनारी विगतो मळी आवी होवानी वातो सामे आवी रही छे। प्राप्त थती माहिती मुजब क्राइम ब्रांच ऊंडाणपूर्वक तपास करावे तो सूरतनी सारा घरनी युवतीओ सूरतमां केटलाक उद्योगपतિઓ અને તેમની પત્નીઓ પણ ડ્રગ્સની બંધારણી હોવાનું બહાર આવી શકે છે। આદિલ એન્ડ ટોળકીએ એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું। આદિલ સાથે પાર્ટીઓ યોજવાનું કામ મિનાલ કરતો હતો અને આદિલ અને મિનાલના છેડા મુંબઈ દમણ સુધી પથરાયેલા છે। નબીરાવલી ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરી સાથે 3 મહિનાથી કોલ ડિટેલ્સ અને મોબાઈલ ફોન લોકેશનથી તપાસ કરે તો ઘણી બધી વિગતો મળી શકે છે। સલમાને વાપીના મનોજ મારફતે મુંબઈથી એમની ડ્રગ્સ એની પાસે મંગાવ્યું હતું, તે શખ્સને પકડવામાં સફળતા મળી છે। મનોજ ડ્રગ્સમાં કમિશન લેતો હતો। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 22/9/2020 દિવસે 1 કિલો ઉપરાંતના જે એમડી ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો હતો, એ ગુનાની અંદર કુલ 4 આરોપીઓની વારાફરતી ધરપકડ કરવામાં આવેલી હતી। આ ગુનાના તપાસ દરમિયાન અન્ય 2 આરોપીઓના નામ ખુલેલા હતા। એ બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DM રાઠોડ અને ટીમ દ્વારા નવી મુંબઈ ખાતેથી અટક કરવામાં આવેલા છે, જેમાં એકનું નામ છે વિરામણ ઉર્ફે અન્ના ઉર્ફે પાંડુરંગા। આ જે આરોપી છે એ અત્યારે નવી મુંબઈ ખાતે રહે છે અને મૂળ તામિલનાડુના શિવગંગા જિલ્લાના વતની છે એની, અને બીજા એક આરોપી છે પ્રવીણ મહાત્રે, આ પ્રવીણ મહાત્રે પણ નવી મુંબઈ ખાતે રહે છે। આ 2 આરોપીઓની આ ગુનાના તપાસના કામે ધરપકડ કરવામાં આવી છે। આ ગુનામાં પોલીસ ઇન્સ્પેક્ટર NB બારોટ જે તપાસ કરી રહ્યા છે એમણે અન્ય આરોપીઓની પણ અગાઉ ધરપકડ કરેલ છે। એ પૈકીના એક જે આદિલ નામનો જે આદિલ નુરાની જે આરોપી છે એને પણ ગઈકાલે એના રિમાન્ડ પૂરા થતા હતા એટલે નામદાર કોર્ટમાં રજૂ કરીને ફર્ધર રિમાન્ડ માંગેલા, એમાં આદિલના પણ દિન 4ના ફર્ધર રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે। હાલમાં અગાઉ પકડાયેલો આરોપી મનોજ ભગત એ પણ પોલીસ કસ્ટડીમાં છે અને આ મનોજ ભગત જે છે એમને 1 કિલો જે માલ છે એ પૈકીનો થોડો જથ્થો છે એ આ હાલમાં પકડાયેલા અન્ના અને પ્રવીણ મહાત્રે આપેલા હોવાની હકીકત હતી। તેના આધારે આ બંને આરોપીઓની ધરપકડ કરી છે અને તમામ આરોપીઓને અત્યારે પોલીસ કસ્ટડીમાં છે, અમુક આરોપીઓ રિમાન્ડ ઉપર છે, એ બધાને સાથે રાખી અને આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। વિરામણ ઉર્ફે અન્ના અને પ્રવીણ મહાત્રે છે એમણે મનોજ ભગતને એ આગળ માલ આપેલા છે। એ સિવાય મનોજ ભગત અને ત્યાં મુંબઈ ખાતે બોલાવીને અગાઉ જે પકડાયેલો આરોપી સલમાન છે એમને પણ ડ્રગ્સ આપવામાં આવેલો હતો। એટલે જે આ બંને આરોપીઓ છે એમણે મનોજ ભગત મારફતે સલમાનનો પણ સંપર્ક કરેલો અને મનોજ ભગતનો પણ સંપર્ક કરેલો અને એમને અગાઉ MD ડ્રગ સપ્લાય કરેલું છે। અત્યારે ખરેખર આ એનું પ્રોડક્શન ક્યાં છે, એનું સપ્લાય ક્યાંથી થઈ રહ્યું છે તેની તપાસ ચાલુ છે। આરોપીઓ પૈકીના અમુક આરોપીઓ મુંબઈથી પકડાયા છે એ હકીકત છે, પરંતુ એનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે અથવા મુખ્ય કેન્દ્ર ક્યાં છે એની પણ તપાસ અત્યારે ઊંડાણપૂર્વક ચાલી રહી છે એ ક્રુશિયલ સ્ટેજ ઉપર છે અને અમુક વસ્તુઓ એવી છે કે નાર્કોટિક્સનો કેસ છે એટલે આગળ જે તપાસ છે એને અસર ન થાય એટલા માટેથી અમુક વસ્તુ અમારા તરફથી પણ તકેદારી રાખવામાં આવી રહી છે। જે કાંઈ આ ગુનાની અંદર સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિઓ હશે અને જે કાયદાની પ્રક્રિયા મુજબ જેમની સામે પુરાવા મળશે એ તમામની ધરપકડ કરવામાં આવશે અને જેમ જેમ આગળની કાર્યવાહી થશે એમ આપને જાણ કરવામાં આવશે। આદિલ સાથે કેટલા કુલ સંપર્કમાં વ્યક્તિઓ હતા એ 35-40નો આંકડો અમારી પાસે પણ નથી, પણ તેમ છતાં જે પણ લોકો એમની સાથે સંપર્કમાં હતા અને જે ડ્રગ્સ લેતા હતા, સંપર્કમાં ઘણા બધા વ્યક્તિઓ હોય ને એમાં પૈકીને કેટલા ડ્રગ્સ લેતા હતા એમની પૂછપરછ કરવામાં પણ આવી છે, જે બાકી છે એમની પૂછપરછ કરવામાં આવશે અને એ પ્રક્રિયા પણ અત્યારે હાલમાં ચાલુ છે। જેમની સામે કાયદા મુજબના પુરાવા મળશે એમની ધરપકડ કરવામાં આવશે। નામ આવી રહ્યું છે આદિલ ને મિનાલ સાથે કામકાજ કરી રહ્યા લોકો,
તપાસની અંદર અત્યારે કોણ કોના નામ આવે છે એ કહી શકાય એવું નથી. જે પણ વ્યક્તિઓ ડ્રગ્સના આ કેસ સાથે સંકળાયેલા હશે એમની પૂછપરછ કરવામાં આવશે, એમની સામે પુરાવા હશે તો ધરપકડ કરવામાં આવશે. આદિલ સલમાન અને ડુમસનો જે ફ્લેટ હતો એના શું કનેક્શન પોલીસની તપાસમાં બહાર આવ્યું? ડુમસનો જે ફ્લેટ છે એ આદિલનો છે અને સલમાન અને આદિલ બંને એનો ઉપયોગ કરતા હતા એ હાલની તપાસમાં આવેલું છે અને એની એની પણ તપાસ ચાલુ છે. જે ફાર્મ હાઉસ અને ફ્લેટ્સમાં પાર્ટી ચાલી હતી ત્યાંના ઓનર અથવા તો સંચાલક છે એની પૂછપરછ થઈ છે ખરી? તમામ અત્યારે કોઈ ફાર્મ હાઉસ ઉપર પાર્ટી ચાલતી હોય એવું અમારા તપાસમાં જે આવ્યું નથી. બધી બાબતોની તપાસ કરવામાં આવશે. જે પણ લોકો આમાં જે જાણતા હતા કે ડ્રગ્સની કોઈ પાર્ટી થઈ જાય તો ડ્રગ્સની સાથે સંકળાયેલા છે એ તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.